અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતિ નિમિત્તે બાયડ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા મહાત્મા ગાંધીજીને સતસત નમન કાર્યક્રમ કર્યા બાદ ખેડૂત વિરોધી કાળા કાયદાનો વિરોધ કાર્યક્રમ કરેલ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન અશોકભાઈ કે ઝાલા બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પટેલ બાયડ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા જિલ્લા સદસ્યશ્રીઓ તથા તાલુકા સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આંદોલન થઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં પણ આંદોલન કરવામાં આવ્યું. ખેડૂતોના પ્રશ્નો, ટેકાના ભાવનો લાભ ન મળવો, ખેડૂતને ઓનલાઈનમાં પડી રહેલી મુશ્કેલી, ઉત્તર પ્રદેશમાં હાથરસમાં વાલ્મીકી દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું, દીકરીને યોગ્ય ન્યાય મળે તે માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, શિક્ષણમાં થયેલી ફીમાં 25% ઘટાડો કરવાના સુધારાને સખત વિરોધ નોંધાયો, આ સમગ્ર મુદ્દાઓ પર વાત કરવામાં આવી. કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગ હતી ખેડૂત યોગ્ય ન્યાય મળે અને વાલ્મીકી દીકરીને ન્યાય મળવો જોઈએ અને શાળામાં 50% ફી માફી થવી જોઈએ તેવી કોંગ્રેસની માંગ હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓ ચીમકી પણ આપી હતી કે સમગ્ર ગુજરાત આંદોલન કરવામાં આવશે. HBN TV ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી. આજની આ દેશની ભયંકર અસામાજિક પ્રવૃત્તિઓ જ્યારે દેશમાં ફાલી ફૂલી હોય અને બળાત્કાર જેવા જે આખા દેશની અંદર જુદા જુદા રાજ્યોની અંદર જ્યારે બળાત્કારના કિસ્સાઓ બની રહ્યા હોય અને એમાંય ખાસ કરીને જે દલિત આદિવાસી SC ST OBCની અંદર આવા જ્યારે બનાવો બનતા હોય છે ત્યારે સરકાર તરફથી એનું કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સરકાર એવા જે બળાત્કારના કેસો છે એ બળાત્કારીઓને મદદ કરવાનો પ્રયત્ન કરે છે, એમને બચાવવાનો પ્રયત્ન કરે છે. આ સરકાર દલિત વિરોધી સરકાર છે. અત્યારે હાથરસનો બનાવ જે આ ભારતની જે બેટી સાથે જે બન્યો એને ન્યાય અપાવવામાં 20 દિવસ થઈ ગયા, છતાં સરકાર એમ કહે છે એની પર બળાત્કાર નથી થયો, એની રીઢની હડ્ડી ભાગી નાખવામાં આવી, એની જીભ કાપી નાખવામાં આવી એ બહેનની, અને એની પર બળાત્કાર કરીને એને મારી નાખવામાં આવી. આની અંદર પોલીસ તંત્ર પણ એટલું જ નિષ્ક્રિય છે અને સરકાર પણ આ લોકોને છાવરવાનું કામ કરે છે. જ્યાં જ્યાં આખા ભારતની અંદર જે રાજ્યોની અંદર દલિત બહેન બેટીઓ OBC ST બહેન બેટીઓ ઉપર જ્યારે આવા અત્યાચારો થતા હોય છે ત્યારે આ સરકાર હંમેશા એમાં એનું વલણ કૂણું હોય છે અને જે આ બળાત્કારીઓ હોય અથવા અત્યાચારીઓ હોય એમને બચાવવાનો જ આ સરકાર પ્રયત્ન કરતી હોય છે. એટલે આ સરકારને આ હવે સત્તા ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. આ સરકાર એક એવી સરકાર છે નકામી, જેને મોદી સરકાર કહી શકાય. મોદી સરકાર નહીં પણ મોદી સરકાર જ્યારે હોય આવી મોદી સરકારને, અને રોગી સરકાર જે ઉત્તર પ્રદેશમાં છે એ રોગી સરકારને પણ હવે આપણે વિદાય કરવાનો સમય આવી ગયો છે. જો આપણે આ સરકારની અંદર લાંબા રહીશું તો આપણી બહેન બેટીઓ ખેડૂતો કિસાનો કે બેરોજગારો કોઈનો પણ ઉદ્ધાર થવાનો નથી. માટે ફરી આ સરકાર જો એમણે રાજીનામું આપવું જોઈએ અને આ પ્રશ્ને આખા દેશની અંદર જે ઉગ્ર જે રોષ છે એ રોષ હવે સરકારને પણ હટાવવા માટે થશે એવું આખા દેશની અંદર એક આંદોલન ચાલુ થશે. મિત્રો, 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવે. આ કાર્યક્રમ બાદ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત બાયડ તાલુકાના કોંગ્રેસના આગેવાનો તમામ રસ્તા પર આવી જે કેન્દ્ર સરકારે ખેડૂતો માટેનો જે કાળો કાયદો લાવી છે આ કાયદાનો વિરોધ પ્રદર્શન માટે સૌ આગેવાનો વિરોધ દર્શાવેલો. આ કાયદાની અંદર જે ખેડૂતોનો માલ APMCની અંદર વેચાવાનો એ બંધ થવાની શક્યતાઓ છે, તેમજ ટેકાના ભાવ પણ ખેડૂતોને મળવાપાત્ર રહેતા નથી. માટે આ કાયદો પાછો ખેંચો એવી રજૂઆત સાથે બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ખેડૂતો આનો વિરોધ દર્શાવેલ છે. રાજ્યમાં શિક્ષણ નીતિ ગઢડી, આપ સૌ જાણો છો કે અત્યારે લોકડાઉન પાછળ ફીજ કે જે ફીજ હોય અને એ ફીજની અંદર સરકારે 25% ફી માફી કરી હતી. કેટલા અંશે 25%? બાળક તો 100% ફી માફી કરવી જોઈએ પણ એ પણ કરતી નથી. સરકાર માત્ર સંચાલકોના કે જે પ્રાઇવેટ સેક્ટરમાં જે સ્કૂલ કોલેજો ચાલે છે એ લોકો કરતી નથી, પ્રજા તરફથી નિર્ણય કરતી હોય. હવે આજે પરેશભાઈ ધાણાનીનો શર્ટ ફાટી જાય, આજે રાહુલ ગાંધીજીને ધક્કા મારીને નીચે પાડી દેવામાં આવે,
आज प्रियंका गांधी जी ने एक महिला सशक्तिकरण की बात करती हुई पर ये महिला सशक्तिकरण में प्रियंका गांधी जी ने क्या जवाब ना देवा मारे एक स्त्री की रेप थे हुए क्या जवाब देवा मना काड़ो कायदो हमें काड़ो कायदो ये प्रकार हो तो भारतीय जनता पार्टी जितना एपीएमसी चेरमेन चालू चेरमेन है पूछवा मारे आज एपीएमसी एक्ट में आप बंधारण में सुधारो करो नव एक्ट आई रो कि जे आ खेडूत कायदो आयो के अंश व्याज सदंतर खोटो है ये लोग विरोध में है हूँ पोते मार्केट डिरेक्टर छू मैं खबर है कि मोटा भागना एपीएमसी मार्केट है ये रीते शिक्षण में सदंतर फेल सरकार गई है शिक्षण ते जाओ आज एससी एसटी ओबीसी बाड़क मात्र सरकारी शालाओं में भणे है अने जे सवर्ण जे बीजा कोई पैसावाड़ो माणस हो जे मोटो माणस हो मतलब कि प्राइवेट स्कूलों में भरता हो आज 25% फी वधारा जयरे बात आई 25% की माफी करवा आती है 100% फी माफी करती संपूर्ण स्कूलों कॉलेज हम 100% पर बाड़क ने तुम्हारे प्रोत्साहन आप जगह तब बाड़क शोषण करता होना माता पिता शोषण करता हो ये प्रकार की जी आ नीति है ये खूटी है हूँ एटू कहूँ कि आज देश उत्साही तरफ जा रही है ये 100% देश ने नुकसान करता आवावाड़ी पेढ़ी ने अपना समाज ने एससी एसटी ओबीसी समाज ने मैंने तो हम आज सवार मैं यूट्यूब पर जो तो मैं खबर पड़ी कि भाई हाथरस की घटना तो हजू 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 पड़गो समय नहीं पची बीजा 4-5 रेप थी गया यूपी में क्या मोदी सरकार की एक निर्भया कांड मैं एवं वातावरण उभ कर चार एक कोर कि आखा आखा भारत में निर्भया कांड थी गये एवं रीते यूपी में आज आखा यूपी अंदर एक रेप 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 हत्या हत्या डकैती 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 ए प्रकार एक आखो माहौल उभो आखा देश में आ माहौल है अने मने तो नवाई लगे कि हत्या की फरियाद 4-4 दिवस 6-6 दिवस 10-10 दिवस सुधी ना ले मोदी ने योगी सरकार एमनी सिद्धिओ गणा पड़ा हो देश में जयरे आज गांधी जयंती की उजवनी थी रही थी तरह भाजप सरकार द्वारा संसद में विरोध पक्ष ने कि कोई ने विश्वास में लीधा वगर खेडूत विरोधी काळो कायदो लाई और खेडूतों जो सत्यानास वाला प्रयत्न कर रही है और आज खेडूतों ने अत्यारे जमीनों से खेडूतों जमीन बड़ी भू माफियाओ पास जती रहे कॉर्पोरेट कंपनीओ पास जती रहे खेडूत माल वेचवा तड़प तो से आज आ एपीएमसी बजारों चाली रही है ये एपीएमसी बजारों ने सरकार बंद करने तरफ जा रही है और एक तरफ खेडूत विरोधी सरकार है और खेडूत जैसे न्याय लावानी बात आए थे तरह सरकार तरफ तमाम क्षेत्र डिस्पेट रही है आज हमने जो दलित वाड़ा पर बलात्कार थोड़ा जीप कापी लेवाई एना विरुद्ध में जैसे खाली राहुल गांधी जी एने मैं कुटुंब मुलाकात मे गया तरह योगी सरकारे एमने धरपकड़ कर ली थी एमने धक्को मारी आवा मोटा नेताओं अपमान कर हमें कोई खेडूत कांग्रेस तमाम आगे वो चलाई मूल में नहीं एट आता वाला भविष्य में मोटू आंदोलन थाय शक्यताओ है आ सरकार ने तरीके दूर करने जरूरी हो तमाम पक्षों एक थी तमाम आगे वो तमाम खेडूत एक थी आ सरकार ने दूर करे ये मेरी विनती માતા યશોદા એવોર્ડ વિતરણ અને ગાંધી જયંતીની ઉપક્રમે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની નિમિત્તે હેન્ડ વોશિંગનો કાર્યક્રમ યોજાયો સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવી આજની મહિલાઓ સ્વાવલંબી બની સમાજમાં માન સન્માન પેર આગળ પ્રગતિ તરફ ડગ ભરી રહી છે અરવલ્લી જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને 2 ઓક્ટોબર ગાંધી જયંતી રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ યાત્રાધામના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી વિભારીબેન દવેના અધ્યક્ષસ્થાને અને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના ગુજરાત ક્ષેત્રના ચેરમેન સરદાર શ્રી બારૈયાના અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ હોલ કોલેજ કેમ્પસ મોડાસા ખાતે કરવામાં આવી આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં આજના દિવસે પૂજય બાપુનું પુણ્ય સ્મરણ કર્યું હતું અને જણાવ્યું કે કોરોના મહામારીના સમયે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના બાપુના મંત્રને આપણે જીવનમાં ઉતારવો જ રહ્યું આજના દિવસે અરવલ્લીની મહિલાઓએ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ અંતર્ગત મહત્ સંદેશ આપવા માટે હેન્ડવોશ અભિયાનમાં જોડાયા છે તેમની કામગીરીને બિરદાવું છું કોરોના મહામારીમાં પણ ગામે ઘરે ઘરે આંગણવાડી કાર્યકર્તાઓ પહોંચેલા હતા અને કોરોના સંક્રમણને જિલ્લામાં નિયંત્રણમાં રાખવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે
વધુમાં મંત્રીશ્રી રાજ્ય સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે, જેનો પૂરતો લાભ લઈ આજની નારી શક્તિશાળી અને સ્વાવલંબન બની છે। મહિલાઓ માટે પોતાના રક્ષણ માટેની મહિલા અને બાળ વિકાસની 181 અભિનય યોજના। કોઈ મહિલા કુપોષિત બાળકને જન્મ ન આપે તે માટે સગર્ભાઓને પોષણ આપવાની યોજના અને મહિલાઓ આત્મનિર્ભર બને એવી અનેક યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। આ ઉપરાંત મહિલાઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ આવે તે માટે આવકની મર્યાદા વગર લોન આપવાની યોજના, સ્વરૂપ ગણાતી વિધવા મહિલાઓને માસિક રૂપિયા 1250 આપી મહિલા પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી શકે તે યોજનાની પણ જાણકારી આપી હતી, તથા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓને મળતી સુવિધા વિશે પણ જાણકારી આપી તેનો લાભ લેવા મહિલાઓને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ચેરમેન શ્રીએ કોરોનાની મહામારી ચાલી રહી ત્યારે આવી કપરી પરિસ્થિતિને નિવારણ માટે પૂરતી કાળજી લેવા અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું કે જિલ્લાને નવી આંગણવાડી મળી છે અને આંગણવાડીનું ભૂમિપૂજન મુખ્યમંત્રીએ કર્યું છે, ત્યારે આંગણવાડી કાર્યકર્તાઓ વધુ જોમ અને ઉત્સાહ સાથે કામ આરંભે, અરવલ્લીમાં કુપોષિત બાળકો ન રહે તેની જવાબદારી પણ આંગણવાડી કાર્યકર્તાઓ પર છે। ગત મહિને ઉજવાયેલા પોષણ માસ દરમિયાન સગર્ભા ધાત્રી માતાઓ કિશોરીઓ બાળકોને ઘરે ઘરે જઈને પૂરક પોષણ પૂરો પાડવામાં આવ્યો છે। આવી સુંદર કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા। આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ગાંધીનગરથી 1001 જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઈ લોકાર્પણ, ઈ ભૂમિપૂજન તથા NITA નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેડિંગ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ મહાનુભાવો સાથે પોષણ શપથ લીધા હતા અને કાર્યક્રમની શરૂઆતમાં પોષણ આરતી પણ કરવામાં આવી હતી। સાથે ડચકા ઘટકના આંગણવાડી કાર્યકર શ્રી વણજારા સુશીલાબેન અને તેડાગર બેન શ્રી વણજારા ઇન્દિરાબેનને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, ICDS વિભાગના અધિકારી શ્રી, જિલ્લા ભાજપા પ્રમુખ અને અગ્રણી શ્રી રણવીરસિંહ ડાભી, મહિલા અગ્રણી શ્રીમતી વનિતાબેન પટેલ, શ્રીમતી જલ્પાબેન ભાવસાર, અધિકારી શ્રીઓ, કર્મચારીઓ, પોષણકર્મીઓ, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। HBN TV ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી, સતીશ સોલંકી।